નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો વાઇબ્રન્ટ બાયોલોજી ચેનલમાં બ્રિજેશ રાવલ સાથે. હવે ધ્યાનમાં લેજો, આપણા જોડે આઠમા ચેપ્ટરમાં એક વ્યાખ્યા આવી ગઈ છે, કોષ. બરોબર છે. હવે આપણે આ કોષ એનું વિહંગ અવલોકન એટલે કે કોષમાં રહેલી અંગિકાઓને આધારે કોષના પ્રકારોની થોડી ચર્ચા કરવાની છે. ધ્યાનમાં લેજો મિત્રો, નમૂના પ્રતકોષ લઈએ છીએ. નમૂના પ્રત ક્લિયર કરું છું ભાઈ, નમૂના પ્રત. બરોબર છે. હવે એક કોષ આપણે બતાવી દીધું. બરોબર, સ્વાભાવિક છે કે તમે વનસ્પતિ કોષની આ રીતની આકૃતિ દોરી ચૂક્યા છો. હવે આ જે વનસ્પતિ કોષ બતાવ્યો છે, બરોબર, એમાં અંગિકાઓ બતાવીએ છીએ. અંગિકાઓ બતાવીએ એ પહેલાં આજુબાજુ આપણે કંઈક કોષ દિવાલ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. બરોબર, તો આજે બતાવ્યું છે એ શું છે ભાઈ? કોષ દિવાલ. ઓકે, હવે એના મધ્યમાં આપણે એક ઘટ્ટ રચના તરીકે શું બતાવી શકીએ? કોષ કેન્દ્ર એમ બેવડી પટલમય રત્ન બતાવી દઈએ છીએ. બેવડી પટલમય રત્ન બતાવી દઈએ છીએ. હવે આજે બેવડી પટલમય રત્ન બતાવ્યું છે ત્યાં એક નમૂના પ્રતિકા તરીકે અંતઃકોષરસછાપ બતાવી દઈએ છીએ. કોષ કેન્દ્રિકા જોવા મળે, એના અંતર કોષરસ જોવા મળે, જે તમે ભૂતકાળમાં તૈયાર કરી ચૂક્યા છો. આના સિવાય એના અંદર રંગસૂત્ર દ્રવ્ય જોવા મળે. હવે એક્ઝેક્ટ આ કોષ દિવાલની પહેલા જે બતાવવાનો પ્રયત્ન કરે છે પેરેલલ હોય પણ તમને સ્પષ્ટ દેખાય એટલા માટે થોડુંક અલગ બતાવ્યું છે. આ છે કોષ રસ સ્તર. બરાબર છે, આ બતાવ્યું છે કોષ. આ બતાવી દીધું છે હરિતકણ. હવે અહીંયા બતાવી દઈએ છીએ રસધાની. કોષની અંદર જે પ્રવાહી ઘટ્ટ આધારક છે એને આપણે કહીએ છીએ કોષરસ. શું કહીએ છીએ ભાઈ? કોષરસ. હવે આના ઉપર જોવા જઈએ લીંબો જોમ્સ બતાવી રહ્યા છીએ. અંતઃકોષરસ ઝાડ પર ઘીરા ટપકા બતાવ્યા છે રિબોસોમ્સ. એના સિવાય અહીંયા કોષના કોષરસમાં પણ હોઈ શકે, હરિતકણમાં પણ હોઈ શકે અને કણાભસૂત્રમાં પણ હોઈ શકે. હવે ત્યાંથી થોડાક આગળ વધીએ, જરા મુદ્દાનું ક્લેરિફિકેશન આપું છું, ધ્યાનમાં લેજો. સૌથી પહેલું મુદ્દું લઈએ છીએ કે કોઈ પણ કોષ દરેક જીવંત કોષમાં દેહધાર્મિક ક્રિયા કરવા માટે શું રચના આવેલી છે ભાઈ? અંગિકા. દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે શું આવેલું છે? અંગિકાઓ. હવે
ત્યાંથી આગળ વધીએ ઉલ્લેખ કરીએ છીએ કોષ દિવાલ ધ્યાનમાં લેજો કોષ દિવાલ સ્વાભાવિક છે કે તમે ક્લિયર કરી શકો કે કોષ દિવાલ એ તો વનસ્પતિ કોષની વિશેષતા છે કોષ દિવાલ એ શેની વિશેષતા છે ભાઈ વનસ્પતિ કોષની વિશેષતા છે જે સૌથી બહારની તરફ આવેલી છે સૌથી બહારની તરફ આવેલી છે વિશેષતા છે વનસ્પતિ કોષની સૌથી બહારની તરફ આવેલી છે ચલો પ્રાણી કોષ ક્લિયર કરી શકીએ કે પ્રાણી કોષમાં કોષ દિવાલ ન હોય શું ક્લિયર કરીએ છીએ કોષ દિવાલ ન હોય પણ સૌથી બહારની તરફ શું આવેલું હોય ભાઈ કોષ રસ સ્તન વનસ્પતિ કોષ હોય તો કોષ દિવાલ અને કોષ રસ્તર બંને હોય જ્યારે સામે પ્રાણી કોષ લઈએ તો સૌથી બહારની બાજુએ કોષ રસ્તર છે પણ કોષ દિવાલ છે નહીં ઓકે કોષ દિવાલ ધ્યાનમાં લેજો વનસ્પતિ કોષની વિશેષતા છે જે સૌથી બહારની તરફ આવેલી છે કહેવાનો અર્થ એવો છે કે વનસ્પતિ કોષ કોષ દિવાલ તો ધરાવે જ છે પણ સાથે સાથે કોષ રસ્તર પણ ધરાવે છે જ્યારે પ્રાણી કોષમાં સૌથી બહારની બાજુએ તો શું છે ભાઈ કોષ રસ્તર કહેવાનો અર્થ એવો છે કે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી ચાલો ત્યાંથી થોડાક આગળ વધીએ ઉલ્લેખ કરીએ છીએ કોષ કેન્દ્ર કોષ કેન્દ્ર કોષની મધ્યમાં આવેલ ઘટ્ટ રચના છે બરાબર કોષની મધ્યમાં આવેલ ઘટ્ટ રચના એને આપણે શું કહીએ છીએ ભાઈ કોષ કેન્દ્ર ચલો આ કોષ કેન્દ્ર શું કાર્ય કરે તો કાર્યમાં ક્લેરિફિકેશન આપીએ છીએ કે કોષોના કાર્યોનું શું કરી દે ભાઈ નિયમન કોષોના કાર્યોનું નિયમન કરવાનું કાર્ય માનું છે કોષ કેન્દ્રનું હવે આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર આધારિત કોષના પ્રકાર તો ધ્યાનમાં લેજો સૌથી પહેલા કહીએ છીએ પ્રોકેરીયોટિક કોષ સૌથી પહેલા કહીએ છીએ પ્રોકેરીયોટિક કોષ જે કોષ એના કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ ન હોય કોષ કેન્દ્ર પટલ ન હોય તો એવા કોષ કેન્દ્રને આદિ કોષ કેન્દ્ર અને એવા કોષને આદિ કોષ કેન્દ્રી કોષ કહેવાનો અર્થ શું છે ભાઈ પ્રોકેરીયોટિક કોષ કહેવાય કોષ કેન્દ્ર પટલ ન હોય ચલો ત્યાંથી આગળ જઈએ યુકેરીયોટિક કોષ તો સ્વાભાવિક છે કે કોષ કેન્દ્ર પટલ ન હોય એની જગ્યાએ ઉલ્લેખ કરીએ છીએ કે કોષ કેન્દ્ર પટલ હોય કોષ કેન્દ્ર પટલ હોય તો સુઆયોજિત કોષ કેન્દ્ર થયું સુઆયોજિત કોષ કેન્દ્ર ધરાવતો કોષ યુકેરીયોટિક કોષ અથવા તો સુકોષ કેન્દ્રી કોષ કહી શકાય હવે મિત્રો ધ્યાનમાં લેજો કે કોષ રસ પ્રોકેરીયોટિક કોષ હોય કે પછી યુકેરીયોટિક કોષ હોય ધ્યાનમાં લેજો કે કોષમાં આવેલ અર્ધ તરલ શું ક્લિયર કર્યું છે કોષમાં આવેલ અર્ધ તરલ આધારક કે જે પ્રોકેરીયોટિક અને યુકેરીયોટિક પ્રોકેરીયોટિક અને યુકેરીયોટિક બંને કોષોમાં આવેલું હોય એને શું કહેવાય ભાઈ કોષ રસ અર્ધ તરલ આધારક છે જે
પ્રોકેરીયોટિક અને યુકેરીયોટિક બંને કોષમાં આવેલું હોય. બીજું કે આ જે કોષરસ છે, ધ્યાનમાં લેજો, કોષની પ્રક્રિયાઓનું ધ્યાનમાં લેજો ભાઈ, કોષની પ્રક્રિયાઓનું મુખ્ય સ્થાન કયું છે? કોષરસ. કોષની પ્રક્રિયાઓનું મુખ્ય સ્થાન કયું છે ભાઈ? કોષરસ. બીજું કે કોષને જીવંત રાખવા માટે, કોષને જીવંત રાખવા માટે રાસાયણિક પ્રક્રિયાઓ જરૂરી છે. તો રાસાયણિક પ્રક્રિયાઓ ક્યાં થાય ભાઈ? કોષરસમાં થાય. શબ્દ ધ્યાનમાં લેજો ભાઈ, દરેક જીવંત કોષ એમાં દેહધાર્મિક ક્રિયાઓ માટે અંગિકાઓ આવેલી છે. કોષ દીવા, વનસ્પતિ કોષ એની વિશેષતા છે. સૌથી બહારની તરફ આવેલું છે કોષ દિવાલની અંદર. વનસ્પતિ કોષમાં કોષરસ સ્તર હોય ભાઈ. પ્રાણી કોષમાં સૌથી બહારની બાજુએ શું આવેલું છે? કોષરસ સ્તર. કોષ દિવાલ હોતી નથી. કોષ કેન્દ્ર, કોષની મધ્યમાં આવેલ ઘટ્ટ રચના છે જે કોષોના કાર્યોનું નિયમન કરવાનું કાર્ય કરે છે. કોષ કેન્દ્ર આધારિત પ્રકારો તો પ્રોકેરીયોટિક, જે કોષનું કોષ કેન્દ્ર પટલ ન ધરાવે એ પ્રોકેરીયોટિક કોષ કહેવાય. જે કોષનું કોષ કેન્દ્ર પટલ ધરાવે એને યુકેરીયોટિક કોષ કહેવાય. કોષરસ. કોષ ભલે એ પ્રોકેરીયોટિક હોય કે યુકેરીયોટિક હોય, એવા અર્ધતરલ આધારક છે એને હું કહીએ છીએ ભાઈ કોષરસ. હવે આ જે કોષરસ છે એ કોષમાં થતી ક્રિયાઓનું મુખ્ય સ્થાન ગણવામાં આવે છે અને કોષને જીવંત રાખવા માટે રાસાયણિક પ્રક્રિયાઓ કોષરસમાં થાય છે. હવે ત્યાંથી થોડાક આગળ વધીએ તો મુદ્દો લઈએ છીએ ભાઈ પટલમય અંગિકાઓ. શું મુદ્દો લઈએ છીએ ભાઈ? પટલમય અંગિકાઓ. ધ્યાનમાં લેજો, કોષમાં જોવા મળતી પટલમય સંરચનાઓ ને શું કહી શકાય? અંગિકાઓ. કોષમાં જોવા મળતી પટલમય સંરચના એને શું કહેવામાં આવે છે ભાઈ? અંગિકા. હવે જો યુકેરીયોટિક કોષો હોય તો એમાં અંગિકા અને ઉપરથી આપણે ક્લિયર કરી શકીએ. ચાલો એક તો શબ્દ વાપરીએ છીએ અંતઃકોષરસ ઝાડ, બરોબર છે. ચાલો એના સિવાય રસધાની પટલમય અંગિકાઓ ધ્યાનમાં લેજો. યુકેરીયોટિક કોષમાં આવેલી પટલમય અંગિકાઓ શું કર્યું છે? અંતઃકોષરસ ઝાડ, રસધાની, ગોલગીકાય, લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર ધ્યાનમાં લેજો. શું કઈ અંગિકાઓ કહી દીધી છે આપણે? અંતઃકોષરસ ઝાડ એના પછી કહ્યું છે રસધાની, ગોલગીકા, લાઇસોઝોમ્સ. હવે કહીએ છીએ કણાભસૂત્ર. એના સિવાય જો વનસ્પતિ કોષ હોય તો એના અંદર હરિતકણ પણ આવેલ હોય, એના સિવાય સૂક્ષ્મકાય પણ આવેલ હોય, બરોબર છે. પણ યુકેરીયોટિક કોષ હોય તો જો એ જ ક્લેરિફિકેશન આપણે પ્રોકેરીયોટિક કોષમાં આપવા જોઈએ તો પ્રોકેરીયોટિક કોષ આદિકોષ કેન્દ્રીય કોષ એમાં પટલમય અંગિકાઓ હતી નથી. ક્લિયર કરીએ છીએ કે આ પટલમય અંગિકાઓ પ્રોકેરીયોટિક
કોષમાં ભરતી નથી. ધ્યાનમાં લેજો બધો ભાઈ, પટલમય અંગિકાઓ કોષમાં જોવા મળતી પટલમય સંરચનાઓને અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે. પ્રોકેરીયોટિક કોષ તો એમાં ચલો હવે અંતઃકોષ રસજાળ પર એક શબ્દ આપણે મૂક્યો હતો રિબોસોમ્સ. ક્લિયર કરીએ છીએ, ધ્યાનમાં લેજો મિત્રો. સૌથી પહેલા કહીએ છીએ પટલ વિહીન અંગિકા, પટલ વિહીન અંગિકા છે રિબોસોમ્સ, એ પટલ વિહીન અંગિકા છે. આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંને કોષમાં આવેલી હોય ભાઈ, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંને કોષોમાં આવેલી હોય. અને સાથે થોડું ક્લેરિફિકેશન કરીએ છીએ કે આ જે રિબોસોમ્સ છે એ કોષમાં કઈ જગ્યાએ ગોઠવાય છે, તો સ્વાભાવિક છે કે ક્યાં હોઈ શકે, કોષરસ. ક્યાં હોઈ શકે, કોષરસ. એના સિવાય અંતઃ કોષ રસ ઝાડ પર, એના સિવાય હરિતકણમાં કણાભસૂત્રમાં આવેલ હોય. પટલવિહીન અંગિકા છે, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં જોવા મળે છે. બીજું કોષરસમાં અંતઃકોષરસ ઝાડ પર, હરિતકણ અને કણાભસૂત્રમાં પણ જોવા મળે છે. ત્યાંથી થોડાક આગળ વધીએ તો ઉલ્લેખ કરીએ છીએ એવી જે અંગિકા છે તારા કેન્દ્ર, એવી જે અંગિકા છે તારા કેન્દ્ર. ક્લિયર કરીએ છીએ ભાઈ કે તારા કેન્દ્ર પણ કેવી અંગિકા છે, તો પટલ વિહીન અંગિકા છે. તારા કેન્દ્ર પણ પટલ વિહીન અંગિકા છે. બીજું કે તારા કેન્દ્ર એ તો માત્ર અને માત્ર કયા કોષમાં જોવા મળે છે ભાઈ, પ્રાણી કોષમાં. પ્રાણી કોષની વિશેષતા છે, શું કાર્ય કરે તો કોષ વિભાજન માં સહાયક, કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરવા માટે તારા કેન્દ્ર જવાબદાર છે. તારા કેન્દ્ર પટલ વિહીન અંગિકા જે પ્રાણી કોષમાં આવેલ છે અને કોષ વિભાજનમાં સહાયક બને છે. હવે ત્યાંથી થોડાક આગળ વધીએ ભાઈ, શબ્દો મૂકી દઈએ છીએ રંગસૂત્ર ક્યાં આવેલા હોય, તો ક્લિયર કરીએ છીએ કે કોષના કોષ કેન્દ્રમાં. ક્યાં આવેલા હોય ભાઈ, કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય. બીજું કે આ રંગસૂત્ર એના બંધારણીય ઘટક તરીકે મુખ્ય કોણ છે, ડીએનએ. આ ડીએનએ પોતે શું છે ભાઈ, જનીન દ્રવ્ય. ડીએનએ પોતે શું છે, જનીન દ્રવ્ય, જે શું કાર્ય કરે તો કાર્ય આનુવંશિકતાનું નિયમન કરવા માટે, મીન્સ કે આનુવંશિકતા માટે માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવવા માટે જવાબદાર ગણવામાં આવે છે. ધ્યાનમાં લેજો, મુદ્દો લીધો છે કોષનું વિહંગ અવલોકન અથવા તો પછી કોષમાં આવેલ અંગિકાઓ જણાવી અને કોષના પ્રકારો જ સમજાવો. તો દરેક જીવંત કોષમાં દ્વિધાર્મિક ક્રિયાઓ એ કોનામાં થાય છે ભાઈ, અંગિકા. કોષ દિવાલ વનસ્પતિ કોષની વિશેષતા છે. વનસ્પતિ કોષમાં સૌથી બહારની તરફ કોષ દિવાલ, એના પછી કોષ રસધાર હોય. પ્રાણી કોષમાં કોષ દિવાલ છે નહીં, એટલે સૌથી બહારની તરફ શું આવેલું છે ભાઈ, કોષ રસ. કોષ કેન્દ્ર કોષની મધ્યમાં આવેલી ઘટ્ટ રચના છે, શું કાર્ય કરે ભાઈ, કોષના કાર્યનું નિયમન કરે. ચલો કોષ કેન્દ્ર આધારિત પ્રકારો, તો એમાં પ્રોકેરીયોટિક, જે કોષમાં કોષ કેન્દ્ર પટલ ન ધરાવે
કોષ કેન્દ્ર આદિ કોષ અને કોષ આદિ કોષ કેન્દ્ર કોષ એટલે પ્રોકેરીયોટિક કોષ ચાલો યુકેરીયોટિક કોષ કોષ કેન્દ્ર પટલ ધરાવતા હોય હવે કોષમાં આવે અર્ધ તરલ આધારક એ છે કોષરસ પ્રોકેરીયોટિક અને યુકેરીયોટિક બંને પ્રકારના કોષોમાં આવેલ હોય બીજું કે બધી જ પ્રક્રિયાઓનું મુખ્ય સ્થાન એ કોષની બધી જ પ્રક્રિયાઓનું મુખ્ય સ્થાન એ કયું છે ભાઈ કોષરસ અને કોષને જીવંત રાખવા માટે રાસાયણિક પ્રક્રિયાઓ કોષરસમાં થાય છે હવે અંગિકાઓ કોષમાં હે જોવા મળતી પટલમય સંરચના એને શું કહેવાય અંગિકા યુકેરીયોટિક કોષ અંતઃકોષરસ જાળ રસધાની ગોલગીકાય લાઇસોજોમ્સ કણાભસૂત્ર હરિતકણ વગેરે પટલમય અંગિકાઓ જે યુકેરીયોટિક કોષમાં હોય ભાઈ પણ પ્રોકેરીયોટિક કોષમાં હોતી નથી રિબોઝોમ્સ પટલવિહીન અંગિકા છે ધ્યાનમાં લેજો પટલવિહીન અંગિકા જે આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંનેમાં આવેલો હોય કોષરસમાં અંતઃકોષરસ જાળ પર એના સિવાય હરિતકણ અને કણાભસૂત્રમાં પણ આવેલ હોય તારા કેન્દ્ર પટલ વિહીન અંગિકા જે માત્ર ને માત્ર કોની વિશેષતા છે ભાઈ પ્રાણી કોષની શું કાર્ય કરે કોષ વિભાજન માટે સહાયક છે રંગસૂત્ર કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય અને એનો મુખ્ય બંધારણીય ઘટક ડીએનએ ડીએનએ પોતે જનીન દ્રવ્ય છે જેના કારણે શું કાર્ય કરે છે આનુવંશિકતા માટે જવાબદાર છે આનુવંશિક લક્ષણો માટે જવાબદાર ગણવામાં આવે છે ધ્યાનમાં લીજો મિત્રો કોષનું વિહંગા ઉપકરણ અથવા તો અંગિકાઓને આધારે એના પ્રકારની થોડી વાત કરી તો એમાં એક તો કહ્યું છે કોષ દિવાલ વનસ્પતિ કોષની વિશેષતા છે પ્રાણી કોષમાં ન હોય વનસ્પતિ કોષમાં કોષરસ પટલ અને કોષ દિવાલ બંને આવેલા હોય જ્યારે પ્રાણી કોષમાં માત્ર ને માત્ર કોષરસ પટલ છે સૌથી બહારની બાજુએ છે કારણ કે કોષ દિવાલ નથી કોષ કેન્દ્ર કોષના મધ્યમાં આવેલ ઘટ્ટ રચના જે કોષના કાર્યનું નિયમ કરે છે કોષ કેન્દ્ર આધારિત પ્રકારો બે છે જો કોષ કેન્દ્ર પટલ ન હોય તો પ્રોકેરીયોટિક કોષ અને કોષ કેન્દ્ર પટલ હોય તો યુકેરીયોટિક કોષ કોષરસ પ્રોકેરીયોટિક કે યુકેરીયોટિક બંને પ્રકારના કોષમાં આવે અર્ધ તરલ આધારક એને કહેવામાં આવે છે કોષરસ ખાસ ધ્યાનમાં લેજો પ્રક્રિયાઓનું મુખ્ય સ્થાન છે અને કોષને જીવંત રાખવા માટે રાસાયણિક પ્રક્રિયાઓ એ કોષરસમાં થાય છે હવે પટલમય અંગિકાઓ તો કોષમાં જોવા મળતી પટલમય સંરચનાઓ એને અંગિકાઓ કહેવાય પ્રોકેરીયોટિક કોષ અને યુકેરીયોટિક કોષમાં જોવા મળતો સ્પષ્ટ ડિફરન્સ છે કે પટલમય અંગિકાઓ અંતઃકોષરસ જાળ રસધાની ગોલગીકાય લાઇસોજોમ્સ કણાભસૂત્ર સૂક્ષ્મકાય જે પ્રોકેરીયોટિક કોષમાં હોય નહીં પરંતુ યુકેરીયોટિક કોષમાં આવેલી છે ત્યાંથી આગળ ગયા રિબોઝોમ્સ પટલવિહીન અંગિકા જે આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંને પ્રકારના કોષમાં જોવા મળે છે કોષરસમાં અંતઃકોષરસ જાળ પર હરિતકણ અને કણાભસૂત્રમાં પણ જોવા મળે છે ત્યાંથી આગળ ગયા તારા કેન્દ્ર પટલવિહીન અંગિકા જે માત્ર ને માત્ર પ્રાણી કોષમાં જ જોવા મળે છે અને કોષ વિભાજન માટે સહાયક છે ચલો રંગસૂત્ર કોષ કેન્દ્રમાં જોવા મળે છે એનો બંધારણીય ઘટક છે ડીએનએ અને આનુવંશિકતા અથવા તો આનુવંશિક લક્ષણોના સંચારણ માટે જવાબદાર ગણવામાં આવે છે હવે ત્યાંથી આગળ વધીએ છીએ ભાઈ ક્વેશ્ચન લઈએ છીએ ક્વેશ્ચન છે આપણા જોડે કોષ એના કદ આકાર અને કાર્ય કોષ તેના કદ આકાર અને કાર્યમાં જુદા પડે છે સમજાવો ધ્યાનમાં લેજો કદ આકાર અને કાર્ય એમાં જુદા પડે છે કેવી રીતે કહી શકાય તો સૌથી પહેલા ક્લિયર કરીએ છીએ કદ કદ અને કદ કદમાં
ખૂબ વિશેષતાઓ જોવા મળે છે. ધ્યાન રાખજો મિત્રો, સૌથી પહેલા કહીએ છીએ સૌથી નાનો કોષ, સૌથી નાનો કોષ માઇક્રોપ્લાઝ્મા, માઇક્રોપ્લાઝ્મા જેનું કદ છે 0.3 માઇક્રોન, એટલું છે 0.3 માઇક્રોન. ચલો બીજું કહીએ છીએ બેક્ટેરિયલ કોષ, બીજું કહીએ છીએ બેક્ટેરિયલ કોષ કદ છે 3 માઇક્રોન થી 5 માઇક્રોન, કદ છે 3 થી 5 માઇક્રોન. ત્યાંથી આગળ જઈએ છીએ, ચલો માનવ રક્તકણ, માનવ રક્તકણ કદ છે લગભગ 7 માઇક્રોન જેટલું, કદ છે લગભગ 7 માઇક્રોન જેટલું. ત્યાંથી આગળ વધીએ છીએ, ક્લિયર કરીએ છીએ સૌથી મોટો કોષ, સૌથી મોટો કોષ સાંડુગનું ઈંડું, અંડકોષ, કદ ધ્યાનમાં લેજો 170 by 132 mm જેટલું કદ ધરાવે છે. હવે સૌથી નાનો કોષ માઇક્રોપ્લાઝ્મા, સૌથી મોટો કોષ છે સાંડુગનું ઈંડું. ચલો ત્યાંથી આગળ વધીએ, માનવ માં લાંબા કોષો પૈકી એક, ક્લિયર કરીએ છીએ ચેતાકોષ, માનવમાં લાંબા કોષો પૈકી એક કયો છે ચેતાકોષ. ચલો લંબાઈ 90 સેન્ટીમીટર, 90 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે છે. સૌથી નાનો કોષ, સૌથી મોટો કોષ માનવમાં લાંબો કોષ. ઓકે, હવે એનાથી થોડાક આગળ વધીએ તો ક્લિયર કરીએ છીએ આકાર, આકાર અને આકાર, આકાર. તો જે કોષો છે એ આકારમાં વિવિધતા ધરાવે છે. ક્લિયર કરીએ છીએ ભાઈ, મુદ્દો ધ્યાનમાં લેજો, આકારમાં શું જોવા મળે છે વિવિધતા દર્શાવે, કયા આકાર જોવા મળે છે. તો એના માટે ક્લિયર કરીએ છીએ, ચલો બિંબ આકાર, બિંબ આકાર, એના સિવાય શું કહી શકીએ, સ્તંભાકાર લાંબા હોય, લંબાઈમાં વધુ હોય તો શું કહી શકાય, સ્તંભાકાર. ત્યાંથી આગળ જોઈએ બહુ કોણીય, ત્યાંથી થોડાક આગળ વધીએ તો ગર્ભાકાર, ત્યાંથી આગળ જઈએ તંતુમય, કહી શકાય અનિયમિત. ક્લિયર કર્યું છે સૌથી પહેલા આકારમાં શું જોવા મળે છે ભાઈ, વિવિધતા. હવે આકારની જો વાત કરતા હોય તો ક્લિયર કરીએ છીએ કે ચલો માનવ રક્ત કેવા ગોળ અને દ્વિઅંતરનું આકાર તમે ઇમેજમાં પણ જોઈ શકશો. ત્યાંથી આગળ જઈએ, ચલો શ્વેત, ત્યાંથી થોડાક આગળ વધીએ તો સ્તંભીય છે, સ્તંભીય કેવા કોષો છે ભાઈ, પ્રમાણમાં લાંબા કોષો છે, લાંબા અને સાંકડા. ત્યાંથી હજી થોડાક આગળ વધીએ તો ઉલ્લેખ કરીએ કે જલવાહિની કી છે ભાઈ, જલવાહિની કી, તો સ્વાભાવિક છે કે કેવા છે, લંબાયેલા
ત્યાંથી આગળ વધીએ ચલો ક્લિયર કરીએ મધ્ય પર્ણના કોષો કેવા હોઈ શકે ગુણ અને લંબગુણ સ્વાભાવિક છે આકારમાં શું જોવા મળે છે આપણને વિવિધતા રક્તકણ શ્વેતકણ સ્તંભીય અધિચ્છદના કોષો લાંબા અને સંકળા હોય ત્યાંથી આગળ વધ્યા જલવાહિની લંબાયેલા કોષો છે મધ્યપર્ણના કોષો ગોળ કે લંબગોળ છે બધું ક્લિયર કરજો સૌથી નાનો કોષ માઇક્રોપ્લાઝમા 0.3 માઇક્રોન જેટલું કદ છે બેક્ટેરિયલ કોષ 3-5 માઇક્રોન માનવ રક્તકણ 7 માઇક્રોન સૌથી મોટો કોષ સામાન્ય હિન્દુ 170x132 એમએમ ચલો માનવમાં લાંબો કોષ ચેતાકોષ આકારમાં શું જોવા મળે છે ભાઈ વિવિધતા બિંબાકાર આકાર હોઈ શકે સ્તંભાકાર હોઈ શકે બહુકોણીય હોઈ શકે ઘનાકાર હોઈ શકે તંતુમય હોઈ શકે અનિયમિત પણ હોઈ શકે રક્તકણ ગોળ અને દ્વિઅંતર્ગોળ ચલો શ્વેતકણ અમીબોઇડ સ્તંભીય અધિચ્છદ લાંબા અને સાંકડા જલવાહિની લંબાયેલા છે મધ્યપર્ણના કોષો ગોળ કે લંબગોળ હોઈ શકે અહીંયા થોડાક એમસીક્યુ ક્લિયર કરવાની જરૂર છે જે પૈકી આજના ટોપિકમાં એક કયું છે રિબોઝોમ્સ જે પટલ વિહીન અંગિકા છે પટલ વિહીન અંગિકા છે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીયમાં જોવા મળે છે બીજું કયું છે તારા કેન્દ્ર સ્વાભાવિક છે પટલ વિહીન અંગિકા છે પ્રાણીકોષમાં જોવા મળે છે એનાથી થોડાક આગળ વધ્યા અને કોષરસમાં કોષરસ એ વિવિધ ક્રિયાઓ કોષની વિવિધ ક્રિયાઓ એ કોષ રસમાં થાય છે ત્યાંથી આગળ વધ્યા તો રંગસૂત્ર કોષ કેન્દ્રમાં આવેલું છે જે મુખ્ય બંધારણીય ઘટક ડીએનએ ગણવામાં આવે છે જે આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે ત્યાંથી આગળ વધ્યા કદ આકાર અને કાર્યમાં વિવિધતાની વાત કરી જેમાં સૌથી મોટો કોષ સામૂહિંડુ સૌથી નાનો કોષ માઇક્રોપ્લાઝમા આ એમસીક્યુ બેઝ ઉપર સારા ટોપિક ગણી શકાય.